મારું નામ પ્રતિમા દોશી છે ઘરમાં મંદિર આપણે આરસનું રાખવું કે લાકડાનું રાખવું અરે વાહ બહુ સરસ સવાલ પૂછો પ્રતિમા બાન જૈન છો હા જૈન તો જૈન ધર્મ પાળો છો ખરા વેરી ગુડ ચોવિહાર તો નહીં કરતા હોય કરો છો ચોવિહાર પછી એમનો બહુ સરસ સવાલ છે અને બહુ બધાના ઘરમાં આવી રીતે માર્બલનું મંદિર હશે સાહેબ માર્બલનું મંદિર એ પણ એક પ્રકારની નેગેટિવિટી છે કેમ ખબર છે મંદિર હંમેશા ઘરમાં મંદિર હંમેશા ઈશાન ખૂણામાં હોવું જોઈએ અને ઈશાન ખૂણો ક્યાં છે ઈશાન ખૂણો છે પૂર્વ અને ઉત્તરમાં વાસ્તુ એવું કહે છે પૂર્વ અને ઉત્તરમાં વજન ન હોવું જોઈએ તો લાકડાના મંદિરથી ત્યાં વજન નથી આવતું પણ જો તમે માર્બલનું મંદિર મૂકો તો એ ઇમ્બેલેન્સ થાય છે અને ડિફરન્સ ઓફ ઓપિનિયન ઘરમાં શરૂ થાય છે એટલે માર્બલનું મંદિર ન હોવું જોઈએ આ મંદિર જની વાત છે તો આપણે મંદિરની ઉપર આપણે ટ્રાયંગલ શેપ હોય જી જી હા હા તો હમણાં મેં એક જગ્યાએ એવું સાંભળ્યું કે ટ્રાયંગલ શેપ ન હોવો જોઈએ ઈવન આ લાકડાનું મંદિર હોય ને તો એમ ફ્લેટ હોવું જોઈએ તો સાચું પહેલી વાત તો એ છે બેસો બેટા સરસ પહેલી વાત તો એ છે તમારી પાસે નથી તોય સારું છે તોય સારું એટલે તોડફોડ ન કરશો પણ એટલું યાદ રાખજો મંદિરની ઉપર કોઈ પણ પ્રકારનું વજન હોવું જોઈએ નહીં ના રૂની પૂણી ન માચીસ ન માળા ન આસન ન પુસ્તકો અથવા તો કોઈ પણ પ્રકારના ભગવાનના ફોટા જેટલું મંદિર ઉપર વજન હશે એટલું તમારા ઘરના મુખ્ય વ્યક્તિ ઉપર રાગડબેન છે નહીં ને આપણે ઘેર તો મુખ્ય વ્યક્તિ ઉપર વજન આવશે તો આ યાદ રાખજો આ યાદ રાખજો મંદિરની ઉપર કોઈ પણ પ્રકારનું વજન હોવું જોઈએ નહીં બરાબર છે ઇવન તો રૂની પૂણી નહીં માચીસ નહીં ખ્યાલ આવી ને કંઈ પણ નહીં ખાલી હોવું જોઈએ